नमस्कार खेडूत मित्रों, हूँ किशन सिंह, कृषि निष्णात। आजनी कृषि माहितीमां खेडूत मित्रों बात करीशुं फुलावर अने कोबीजनी खेतीमां अत्यारे कई कई जीवातनुं नुकसान जोवा मळी रह्युं छे अने तेने अटकाववा माटे कया कया उपायो, कई कई दवानो छंटकाव करी शकाय तेना विशे आजनी कृषि माहितीमां विगतवार चर्चा करीशुं। जे खेडूत मित्रोए आ वर्षे कोबीज अने फुलावरनी खेती करेली छे तो अत्यारे कोबीज अने फुलावर लगभग 30-40 दिवसनुं थयुं हशे, एटले के 7-8 पत्ता थया हशे। अत्यारे कोबीज अने फुलावरमां वात करीए तो लीली ईયળનો खूब मोटा प्रमाणमां नुकसान जोवा मळी रह्युं छे। आना कारण विशे वात करीए तो अत्यारे वातावरणमां गरमीनुं प्रमाण बिलकुल जोवा मळी रह्युं नथी। लगभग दिवस दरमियान वादळછાયું वातावरण जोवा मळી रह्युं छे अने क्यांक धीमी धारे वरसाद पण जोवा मळी रह्यो छे। आना કારણે કોબીજ અને ફુલાવરની ખેતીમાં લીલી ઈયળનો ઉપદ્રવ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। તો લીલી ઈયળના નિયંત્રણ વિશેની વાત કરીએ તો ખેડૂત મિત્રો, પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથિન 4% ઈસી આ જે બે ભેગા કન્ટેન્ટવાળી દવા આવે છે તે દવા એક પંપમાં 35-40 ml લઈ જો કોબીજ અને ફુલાવરના ખેતરમાં છંટકાવ કરવામાં આવશે તો લીલી ઈયર સામે ખૂબ અસરકારક નિયંત્રણ કરી શકાય છે। બીજા નંબરે વાત કરીએ તો ઇન્ડોઝા કાર્બ 14.5% SC દવા કે જેનો એક પંપમાં 10 ml લઈ છંટકાવ કરવામાં આવે તો લીલી ઈયર સામે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે। ત્રીજા નંબરે વાત કરીશું ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% SC કન્ટેન્ટ, તેના જો પ્રમાણની વાત કરીએ તો 10-15 ml એક અમોલે છંટકાવ કરવામાં આવે તો લીલી ઈયળ સામે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે। તો ખેડૂત મિત્રો, આમાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરીને લીલી ઈયળ સામે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકશો। તો ખેડૂત મિત્રો, આ કોઈ પણ એક દવાની સાથે હંમેશા ફૂગનાશક દવાનો ઉપયોગ કરો, એટલે કે ઈયળની સાથે જો આ વાતાવરણ અત્યારે વાદળછાયું જોવા મળી રહ્યું છે તેના કારણે ફુલાવરની ખેતીમાં અથવા કોબીજની ખેતીમાં રોગ આવવાની પણ શક્યતા રહેલી છે, તો આના કારણે આપણે જો ઈયળની સાથે ફૂગનાશક દવા પણ મિક્સ કરીશું તો એકસાથે ઈયળ અને રોગ બંનેનું નિરાકરણ એકસાથે કરી શકશું। તો ખેડૂત મિત્રો, ઈયળ અને ફૂગનાશક દવાનો બંનેનો છંટકાવ સાથે કરવો। ફૂગનાશક તરીકે તમે સાફ પાવડર એક પંપમાં 40-50 ગ્રામ લઈ છંટકાવ કરી શકો છો। તો ખેડૂત મિત્રો, તમને આ કૃષિ માહિતી કેવી લાગી? જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો। ખેતીની આવી જ અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે। આભાર। જય જવાન, જય કિસાન।